नमस्ते विद्यार्थी मित्रों, धोरण चार इंग्लिश एक्टिविटी फाइव अत्यार सुधी आपणे एक्टिविटी वन थी फोर जोई, आजे आपणे एक्टिविटी फाइव जोईशुं। ते खूब ज सरस मजानी छे। समान रंग धरावता चित्रोने तेज रंगनी स्केचपेन वडे जोड़ो। ते रंगनुं नाम अंग्रेजी में ते रंगनी स्केचपेन वडे ज लखो, व्हाइट सीवाय, केम के व्हाइट कलरनी स्केचपेन होती नथी। हवे अहीं आपणे बॉक्स में बधा आपणा रंगना स्वेलिंग आपेला छे, ग्रीन, येलो, ब्लू, रेड, व्हाइट, ब्लेक अने पिंक। ग्रीन एटले लीलो, येलो एटले पीळो, ब्लू एटले भूरो, रेड एटले लाल, व्हाइट एटले सफेद, ब्लेक एटले काळो अने पिंक एटले गुलाबी। तो जुओ बाळको, आ जे कलरना स्वेलिंग छे जे आपणे आ चेप्टरमां एटले के आ यूनिटमां शीखवानुं छे, तो आपणे एक तो कलरना स्वेलिंग, कलरनी ओळख અને બીજું આપણી આસપાસ જે વસ્તુઓ હોય તે, તો આપણી આસપાસ જે વસ્તુઓ હોય તે કોઈના કોઈ રંગની હોય, બરાબર ને બાળકો? કોઈક વ્હાઈટ હોય પણ બાકીના બધાને કોઈ ને કોઈ કલર હોય, તો એ વિશે આપણે સમજૂતી મેળવવા માટેની આ એક્ટિવિટી છે। તો હવે તમે જુઓ અહીંયા કે આપણે શું કરવાનું છે, સમાન રંગ ધરાવતા ચિત્રોને તેજ રંગની સ્કેચપેન વડે જોડવાના છે। તો તમે જોજો, હું અહીંયા જે રીતે જોડું છું એ રીતે તમારે તમારા એ જ કલરની એમાં પેન્સિલ વાપરવાની છે, બરાબર? તો અહીંયા જોજો, આપણે સૌથી પહેલાં ગ્રીન લઈએ, તો અહીંયા ગ્રીન છે, લીફ છે, બરાબર ને? પછી આ પેરું છે અને પછી અહીંયા છે પેરટ। તો આ ત્રણેયને આપણે શું કરવાનું છે, આવી રીતે ગ્રીન કલરની સ્કેચપેન વડે જ આપણે જોડવાનું છે। અને તેનું જે નજીકનું બોક્સ, ધારો કે અહીંયા વચ્ચે આ બોક્સ આવે છે, તો આપણે તેમાં ગ્રીન સ્વેલિંગ લખવાનું છે ઉપર બોક્સમાંથી જોઈને, જી આર ડબલ ઈ એન। હવે આપણે બીજું જોઈએ, જુઓ હવે આ લઈએ આપણે વ્હાઇટ, તો આપણે વ્હાઇટ શોર્ટ્સથી ચાલુ કરી પછી સોક્સ આવશે અને કેપ આવશે, આ રીતે આપણે આને જોડી દેવાનું છે। અને એનું નજીકનું જે બોક્સ હોય તેમાં આપણે અહીંયા વચ્ચે લખી નાખવાનો વ્હાઇટનો સ્પેલિંગ। હવે એ જ રીતે આપણે બીજું એક ઉદાહરણ જોઈએ, હવે બ્લુ, બ્લુ જે છે ટી શર્ટ છે, પછી ક્લાઉડ એટલે કે વાદળ છે અને બોક્સ, આને આ રીતે આપણે જોડી દેવાનું। તો તમને સમજાઈ ગયું ને બાળકો, એક સરખા કલરની બધી વસ્તુને આપણે આ રીતે જોડી દેવાની છે। તો પછી પિંક જે છે એ ફ્રોક છે, શૂઝ છે અને લોટસ છે, એ ત્રણેયને પણ આપણે એ રીતે જોડી દેવાનું છે। પછી બ્લેક છે તો બેગ છે, કાર છે અને અહીંયા ચટાઈ છે, બરાબર, એટલે કે મેટ છે, તો આપણે એને પણ એ રીતે જોડી દેવાનું છે। પછી રેડ, બલૂન છે, પેન્સિલ છે અને રિબન છે, તો એને પણ આપણે એ રીતે જોડી દેવાનું છે। અને એની નજીક નજીક જે બોક્સ પડતા હોય તેમાં આપણે એનો એ કલરનો સ્વેલિંગ લખવાનો છે। ધારો કે રેડ બલૂન, પેન્સિલ અને રિબન જોડી, તો બાજુના બોક્સમાં આપણે ત્યાં શું લખીશું, રેડનો સ્વેલિંગ। આ રીતે આપણે કરવાની, આખી એક્ટિવિટી પૂરી કરવાની છે। પછી યલો છે તો યલો સન, બનાના અને મેંગો, એ પણ આપણે ત્રણેય જોડી દઈશું અને બાજુના બોક્સમાં એનો સ્પેલિંગ લખી નાખીશું। તો આ રીતે આપણે આખી એક્ટિવિટી પૂરી કરીશું। હવે આપણે એક્ટિવિટી સિક્સ જોઈએ। એક્ટિવિટી સિક્સ છે, શિક્ષકની મદદથી નીચેનું ગીત વારંવાર ગાઓ। હવે જુઓ, આપણે આ ચેપ્ટરમાં એક તો જોયું કે થિંગ્સ અરાઉન્ડ અસ એટલે કે આપણી આસપાસ જોવા મળતી વસ્તુઓ, તો આપણી આસપાસ જોવા મળતી વસ્તુઓ એક્ટિવિટી ફાઇવમાં જોયું આપણે કે કોઈના કોઈ કલરમાં હોય, બરાબર ને બાળકો? હવે આપણે જોવાનું છે કે એ વસ્તુઓ કોઈના કોઈ શેપમાં હોય, શેપ એટલે કે આકાર, બરાબર ને? દરેક વસ્તુઓને પોતપોતાનો આકાર હોય છે, જેના વિશે આપણે આજે ઇંગ્લિશમાં સમજૂતી મેળવીશું। તો તમે જુઓ, આ પહેલું જે છે એ શું છે, ટ્રાયેંગલ, ટ્રાયેંગલ, ઓકે? તો એના બાજુમાં એને લગતી સરસ મજાની કડી છે જે આપણે જોઈએ। અ ટ્રાયેંગલ હેઝ થ્રી સાઇડ્સ, થ્રી સાઇડ્સ, થ્રી સાઇડ્સ, અ ટ્રાયેંગલ હેઝ થ્રી સાઇડ્સ, કાઉન્ટ વન ટુ થ્રી। ટ્રાયેંગલ હેઝ, આપણે હેવ અને હેઝની પણ સમજૂતી થોડી ઘણી ત્રીજામાં મેળવી હતી, બરાબર ને? હેવ અને હેઝ એટલે
ની પાસે હોવું. તો હે અ ટ્રાયંગલ હેઝ, એટલે કે ત્રિકોણને ત્રણ બાજુ, સાઇડ્સ એટલે શું થાય, બાજુ, અને થ્રી એટલે તો તમે જાણો જ છો ત્રણ. તો ત્રિકોણને ત્રણ બાજુ ત્રણ બાજુ ત્રણ બાજુ હોય છે. જુઓ દેખાય છે ને, વન ટુ અને થ્રી. કાઉન્ટ કરો તો શું કહે, કાઉન્ટ વન ટુ થ્રી. કાઉન્ટ એટલે ગણો, ગણો વન ટુ અને થ્રી, બરાબર. એટલે કે ત્રણ બાજુ હોય છે. હવે જે બીજું છે એ આપણે જોવાનું છે, સ્ક્વેર. સ્ક્વેર છે, સ્ક્વેર હેઝ ફોર સાઇડ્સ, ફોર સાઇડ્સ, ફોર સાઇડ્સ. સ્ક્વેરને કેટલી બાજુ હોય છે, ફોર, એટલે કે ચાર. તો અ સ્ક્વેર હેઝ ફોર સાઇડ્સ, દે આર ઓલ ધ સેમ, એટલે કે ચોરસને ચાર બાજુ હોય છે અને તે કેવી હોય છે, સમાન હોય છે. જુઓ અ સ્ક્વેર હેઝ ફોર સાઇડ્સ, ફોર સાઇડ્સ, ફોર સાઇડ્સ, વન ટુ થ્રી એન્ડ ફોર. દે આર ઓલ ધ સેમ, ધે એટલે તેઓ, આ ઓલ એટલે બધી, અને સેમ એટલે સરખી, તે બધી કેવી હોય છે, સરખી હોય છે. હવે છે આપણે રેક્ટેંગલ. રેક્ટેંગલ એટલે શું થાય બાળકો, લંબચોરસ. અ રેક્ટેંગલ હેઝ ફોર સાઇડ્સ, ફોર સાઇડ્સ, ફોર સાઇડ્સ. રેક્ટેંગલ એટલે કે લંબચોરસને પણ કેટલી સાઇડ્સ હોય છે, બાજુ હોય છે, ચાર. અ રેક્ટેંગલ હેઝ ફોર સાઇડ્સ, ટુ શોર્ટ એન્ડ ટુ લોંગ. એટલે કે રેક્ટેંગલને કેટલી બાજુ હોય છે, ચાર, પણ કઈ રીતનાની હોય છે, તો કહે છે કે આ આ અને આ બે કેવી હોય છે, લોંગ, અને આ જે સાઇડની હોય છે કેવી હોય છે, શોર્ટ. અ રેક્ટેંગલ હેઝ ફોર સાઇડ્સ, ફોર સાઇડ્સ, ફોર સાઇડ્સ. લંબચોરસને ચાર બાજુ, ચાર બાજુ, ચાર બાજુ. અ રેક્ટેંગલ હેઝ ફોર સાઇડ્સ, લંબચોરસને ચાર બાજુ, ટુ શોર્ટ એન્ડ ટુ લોંગ, બે નાની અને બે મોટી. હવે આપણે આયા સર્કલ ઉપર. સર્કલ અ સર્કલ ગોઝ રાઉન્ડ એન્ડ રાઉન્ડ, રાઉન્ડ એન્ડ રાઉન્ડ એન્ડ રાઉન્ડ, રાઉન્ડ એન્ડ રાઉન્ડ. અ સર્કલ ગોઝ રાઉન્ડ એન્ડ રાઉન્ડ, નો બિગેનિંગ નો એન્ડ. એટલે કે વર્તુળ કેવું હોય છે, ગોળ ગોળ, ગોળ ગોળ અને ગોળ ગોળ. સર્કલ કેવી રીતે જાય છે, ગોળ ગોળ, ગોળ ગોળ, ગોળ ગોળ, નો બિગેનિંગ નો એન્ડ. બિગેનિંગ એટલે શું થાય, બિગેન એટલે શરૂઆત થાય, એની કોઈ શરૂઆત આપણને દેખાતી નથી કે એનો કોઈ અંત નથી દેખાતો. જો દેખાય છે ને, ગોઝ એટલે કે જાય છે, જાય છે, જાય છે, કેવું જાય છે, ગોળ ગોળ જાય જ છે, એની કોઈ પણ આપણને શરૂઆત નથી દેખાતી કે એનો કોઈ અંત પણ દેખાતો નથી. તો આપણે એક્ટિવિટી ફાઈવ અને સિક્સમાં આજે શીખ્યા કે, એક તો એક્ટિવિટી ફાઈવમાં આપણે થિંગ્સના કલર્સ વિશે શીખ્યા, અને એક્ટિવિટી સિક્સમાં થિંગ્સના શેપ વિશે શીખ્યા. તો આટલું તમને બાળકો ખ્યાલ આવી ગયો. હવે પછીની એક્ટિવિટી આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. અસ્તુ.